દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે મળવા પામી, તેમાં કોંગ્રેસ અને ભાજપના 20 જેટલા સદસ્યોને હાજર રહેવા પામ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત હોલ ખાતે મળવા પામી હતી. તેમાં કુલ 27 સદસ્યોમાંથી ભાજપ અને કોંગ્રેસના 20 જેટલા સદસ્યો આ સામાન્ય સભામાં હાજર રહેવા પામ્યા હતા. આ સામાન્ય સભા કાર્યકારી અધ્યક્ષના પ્રમુખ સ્થાને યોજાઈ. તેમાં તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ અને તાલુકા પંચાયતનો સ્ટાફ તથા ચૂંટાયેલા સદસ્યો આ સામાન્ય સભામાં હાજર રહેવા પામ્યા હતા. તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ તમામ સદસ્યોને સરખા ભાગે વહેંચવામાં આવશે અને ગાઈડલાઈન મુજબ કામો કરવામાં આવશે. આમ આજની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી અને તેનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં 7 સદસ્યોની ગેરહાજરી જોવા મળી હતી અને સરકારી નીતિ નિયમોનું પાલન કરીને તાલુકા વિકાસ અધિકારીએ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. શું આજે આ સામાન્ય સભા છે, છેલ્લી છે કે હજી કોઈ બીજી થશે? હજી કોઈ હવે કોઈ શક્યતા ખરી? હવે જે હવે આ જે સામાન્ય સભા છે ડેલિગેટોની, હવે આગામી ચૂંટણી આવી રહી છે, તો એ વિશે શું કહેવા માગી રહ્યો છો? શું નામ છે આપનું? આપનું શુભ નામ? તાલુકા વિકાસ અધિકારી.